ગુર્જર વાણી પ્રસ્તુત કરે છે. સામાન્યકાળના 29માં અઠવાડિયાનો બુધવાર. આપણ સૌને એક ચોક્કસ જવાબદારી નિભાવવા તેની માટે જરૂરી આવડત આપીને જ ઈશ્વરે આ જગતમાં મોકલ્યા છે. શું આપણે આપણી આવડત મુજબના કાર્યો કરીએ છીએ ખરા? સાંભળીએ સંત લોકકૃત શુભ સંદેશના 12મા અધ્યાયના વચનો 39-48. તમે એટલું તો સમજો છો કે ઘર થણીને જો ખબર હોય કે ચોર કઈ ઘડીએ આવવાનો છે તો તે પોતાના ઘરમાં ખાતર પડવા જ ન દે, એટલે તમે પણ તૈયાર રહેજો. કારણ તમે ન ધાર્યું હોય એવી ઘડીએ માનવ પુત્ર આવી પહોંચશે. ત્યારે પિતરે પૂછ્યું, પ્રભુ, આપ આ દ્રષ્ટાંત અમારા માટે કહો છો કે સૌને માટે? પ્રભુએ કહ્યું, કોઈ શેઠ પોતાના નોકરોની દેખરેખ રાખવાનું અને તેમને સમયસર નિમેલું સીધું આપવાનું કારભારીને સોંપી ગયો હોય તો તે વફાદાર અને ડાયો કારભારી ક્યારે ગણાય? શેઠ આવીને તેને એ પ્રમાણે કરતો જુએ તો જ એના જેવો સુખી કોણ? હું તમને ખાતરીથી કહું છું કે તે તેને પોતાની બધી મિલકતનો કારભાર સોંપશે. પણ જો એ નોકર મનમાં એવો વિચાર કરે કે મારો શેઠ તો આવતા મોડું કરે છે અને નોકરોને અને નોકરડીઓને મારવાનું અને ખાણીપીણી ઉડાવી છાકટા થવાનું શરૂ કરે તો એ રાહ ન જોતો હોય એ દિવસે અને એને ખબર ન હોય એ ઘડીએ એનો શેઠ આવીને એને ઝાટકી નાખશે અને એના નિમક હરામીને ઘટતા હાલ કરશે. જે નોકર પોતાના શેઠની ઈચ્છા જાણ્યા છતાં સજ્જ થઈને તે પ્રમાણે વર્ત્યો નહીં હોય તેને સખત ફટકારવામાં આવશે. પણ જે નોકર શેઠની ઈચ્છા જાણ્યા વગર ફટકા ખાવા જેવું કંઈ કરી બેઠો હોય તેને ઓછા ફટકા મારવામાં આવશે. જેને ઘણું આપ્યું હશે તેની પાસે ઘણાની અપેક્ષા રાખવામાં આવશે અને જેને ઘણું સોંપ્યું હશે તેની પાસે ઘણું માગવામાં આવશે. વાટ જોવાનો અર્થ એ નથી કે બધું કામ બંધ કરી બેસીને રાહ જોવી. એનો અર્થ એ કે આપણને જે જવાબદારી સોંપવામાં આવી છે તે ખંતથી, આનંદથી, ઉલ્લાસથી, ઉત્સાહથી, ઉમંગથી કરતા રહેવું, ઈસુને મળવાની ઉત્કંઠાથી બધું કરવું, વાટ જોવી, તૈયાર રહેવું, જાગતા રહેવું. કારણ કે ઈશ્વર પુત્ર ગમે ત્યારે આવશે, ન ધાર્યું હોય એવી ઘડીએ આવી પહોંચશે. તેઓ ક્યારે આવશે એ નક્કી નથી અને આવશે તે પહેલાં જણાવવામાં આવશે નહીં. માટે હંમેશા તૈયાર રહેવું, દરેક ક્ષણે જાગતા રહેવું. જાગતા રહેવું એટલે શું? ઈસુ માટે જાગતા રહેવાની સર્વશ્રેષ્ઠ રીત આપણા પરિવાર તથા સમાજ પ્રત્યેની આપણી જે જવાબદારીઓ છે એ નિષ્ઠાપૂર્વક નિભાવતા રહેવું. માનવપુત્રને સ્વીકારવા માટે અથવા તેમની આગળ યોગ્ય ઠેરવવા માટે વિશેષ કશું કરવાની જરૂર નથી. તેમની અપેક્ષા એટલી જ છે કે આપણે જે નાનું મોટું કામ હોય, આપણી નાની મોટી જવાબદારી હોય તે પ્રામાણિકપણે નિભાવતા રહીએ. કામ કેટલું મોટું કે કેટલું નાનું એ પ્રશ્ન નથી. એ નાનું હોય કે મોટું, વફાદારીપૂર્વક કરવું એ પ્રશ્ન છે. કામમાં સફળતા મળે કે ન મળે એ પ્રેમથી કરીએ તો એ મોટામાં મોટી સફળતા છે. હાર્યા થાક્યા વગર કામ કરતા રહેવું. ઈસુ કહે છે, મારા પિતા કામ કરે છે, જેમ મારા પિતા તેમ હું પણ કામ કરું છું. ચાલો તેઓની સાથે આપણે પણ આપણા કામમાં રોકાયેલા રહીએ. પ્રભુજી,
તેરી ક્યારની હું તો જોઈ રહ્યો તો વાત પ્રભુજી કેરી ક્યારની હું તો જોઈ રહ્યો તો વાત લડી રહી મુજ પાસ છે વટે સુણ્યો મારો સાથ પ્રભુજી કેરી ક્યારની હું તો જોઈ રહ્યો તો વા નક્કર ખડક પર સંભાળી મુજને મૂકી દીધો દીધા ચરણો સ્થિર બનાવી પ્રભુજી કેરી ક્યારની હું તો જોઈ રહ્યો તો વા
પાસ જેવટે સુણ્યો મારો સાર પ્રભુજી કેરી પ્યાર ની હું તો જોઈ રહ્યો તો પ્યાર ની